अमदावाद सहित राज्यभर में गर्मी पारो सतत वधी रह्यो छे। गर्मी थी बचवा माटे अमदावादीओ ठंडा पीणा सहारो लई रह्या छे। गर्मी थी बचवा लोको शेरडी रस छाश सहित चीज वस्तुओं सहारो लई रह्या छे। महत्वनुं छे के अमदावाद में तापमान पारो 43 डिग्री ने पार पहोंच्यो। शहर में काम वगर बहार न निकलवा माटे लोकोने अपील करवामां आवी छे। ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે અને વધતી જતી ગરમીમાં અમદાવાદીઓ પણ રાહત માટે શેરડીનો રસ અથવા છાશ જેવા ઠંડા પીણાનું સેવન કરવા કરતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો અમદાવાદમાં જે શેરડીના રસની જે દુકાન છે લારી છે ત્યાં આગળ લોકોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે ઠંડુ પીણું એ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે। ગરમીમાં એક રાહત સમાન હોય છે। સવારથી જ લોકોની ભીડ પણ અહીંયા જોવા મળતી હોય છે। આપ યહાં આયે હો અભી તો મતલબ સમર ભી જ્યાદા ગરમી ભી જ્યાદા બઢ ગઈ હૈ તો કિસ તરહ સે આપ શેરડી કે રસ કો સેવન કરકે ક્યા મતલબ કિસ તરહ સે રાહત કા અનુભવ કર રહે? ઇટ્સ ગુડ ફોર ઇવન હેલ્થ और ठंडक भी थोड़ी मिलेगी। ऑन द वे है वी आर देन इट इज़ बेटर टू ड्रिंक दिस थिंग देन कोक एंड ऑल दैट। इट्स अ नेचुरल એટલે ખાસ કરી અને જે કુદરતી વસ્તુઓ છે જેમાં છાશ શેરડીનો રસ જે અનેક વસ્તુઓનું સેવન કરીને અમદાવાદીઓ ગરમીની વચ્ચે રાહત મેળવી રહ્યા છે। ગરમી હજુ પણ વધી શકે છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે તાપમાનમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહીં થાય, એટલે રાહત માટે ખાસ કરી અને ઠંડા પીણાનું સેવન કરવું જરૂરી બની ગયું છે। કેમેરામેન મુકેશ સાથે આશકા જાની, ઝી મીડિયા અમદાવાદ।